सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। કાંતાબેન હુંડિયાએ સૌને ચોંકાવ્યા, કોઈને પણ કયા વગર સંકેશ્વર જઈને લઈ લીધી દીક્ષા। 14 જૂન પર યોજાતા આંતરરાષ્ટ્રીય રક્તદાતા દિવસ પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના વાયરસ કે જેને વર્ષ 2020ની શરૂઆત થતા જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે। આ વાયરસ જીવલેણ છે અને તેની હજુ સુધી કોઈ દવા કે કોઈ રસીની પણ શોધ થઈ ના હોવાના લીધે આ વાયરસ ખૂબ જ ખતરનાક છે અને એટલા જ માટે વિશ્વના તમામ દેશ અત્યારે આ વાયરસને લઈ ખૂબ જ સતર્ક અને ગંભીર જોવા મળી રહ્યા છે। ચીનથી શરૂ થયેલા આ વાયરસે અમેરિકામાં મોટી તબાહી મચાવી છે અને હવે આ વાયરસના બરડામાં ભારત પણ ખરાબ રીતે ફસાઈ ગયો છે અને ભારતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ સંખ્યાને 3 લાખને પાર કરી ગઈ છે અને દિવસે ને દિવસે આ આંકડો વધતો જઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા હવે 150ને વટાવી ચૂકી છે। આજે જિલ્લામાં જે પોઝિટિવ કેસ સામે આવે છે તે દિયોદર તાલુકાના ઓઢા ગામની એક મહિલા છે। દિયોદર તાલુકામાં આવેલા ઓઢા ગામની કાજલબેન પરમાર નામની મહિલાને તાજેતરમાં લેવાયેલા સેમ્પલ બાદ આ મહિલામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જિલ્લામાં આજે આવેલા પોઝિટિવ રિપોર્ટ બાદ બનાસકાંઠામાં પોઝિટિવ કેસોની સંખ્યા હવે 152 થઈ ગઈ છે। ડીસા શહેરની વાત કરીએ તો ડીસા શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાઓમાં ઘરઘમ વધારો જોવા મળી રહ્યો છે। ડીસાની COVID-19 હોસ્પિટલમાં કોરોનાના લક્ષણો ધરાવી રહેલા 50 વર્ષીય અલ્પેશભાઈ દશરથભાઈ ચોખાવાળાની તબિયત એકદમ નાજુક જણાતા અલ્પેશ ચોખાવાળાને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવાનું કહેવામાં આવ્યું હતું, જેથી અલ્પેશભાઈ ચોખાવાળાને તેમના પરિવાર દ્વારા સ્વખર્ચે અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અમદાવાદ પહોંચ્યા બાદ આ પરિવારે અલ્પેશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। 2 દિવસ અગાઉ અલ્પેશભાઈ ચોખાવાળાને અમદાવાદ સારવાર માટે ખસેડાયા બાદ તેમનો અમદાવાદ ખાતે કોરોના રિપોર્ટ લેવામાં આવતા અલ્પેશભાઈ ચોખાવાળાને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે। અલ્પેશભાઈ ચોખાવાળાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડીસા શહેરમાં કોરોના પોઝિટિવની સંખ્યા હવે 35 પર પહોંચી ગઈ છે। એ વાત અલગ છે કે અલ્પેશભાઈ અમદાવાદમાં સારવાર લઈ રહ્યા હોય, પરંતુ અલ્પેશભાઈ ડીસાના વતની છે અને અમદાવાદ સારવાર લેવા માટે ગયા તે પહેલા ડીસામાં જ હતા। આમ ડીસામાં જ રીતે કોરોના પોઝિટિવ સંક્રમણ ફેલાઈ ગયું છે તે ખૂબ જ ગંભીર બાબત છે। ડીસા શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને ડીસામાં પોઝિટિવ કેસોનો આંકડો હવે 35 સુધી પહોંચી ગયો છે, પરંતુ ડીસામાં લોકોમાં કોરોના પ્રત્યે જેટલી જોઈએ તેટલી જાગૃતતા જોવા નથી મળી રહી। ડીસામાં આજે પણ લોકો જાહેર માર્ગો પર માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે ડીસા શહેરના તાલુકા પોલીસ મથકમાં આજે કોરોના વાયરસ વચ્ચે કેટલાક લોકો ફરિયાદ આપવા માટે પહોંચ્યા હતા। પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે આવવું એ ખોટી વાત નથી, પરંતુ પોલીસ મથકમાં જે રીતે આ લોકો ફરિયાદ આપવા માટે આવ્યા હતા તે તમામ લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો। એક તરફ કોરોના વાયરસ ખૂબ જ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે અને તેવામાં જો લોકો પોલીસ મથકમાં સોશિયલ ડિસ્ટન્સ ના જાળવે તે કેટલું યોગ્ય કહેવાય, ત્યારે લોકોએ કોરોનાને લઈ હવે ખૂબ જ ગંભીર બનવાની જરૂર જણાઈ રહી છે। કારણ કે કોરોના વાયરસ હવે કમ્યુનિટીમાં ફેલાઈ ગયો છે અને તે વધુ ગંભીર સ્વરૂપ લે તે પહેલાં લોકોએ જાગૃત બનવાની જરૂર છે।
કોરોના વાયરસ વચ્ચે આ વખતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે ત્યારે આગામી સમયમાં 23 જૂનના યોજનારા ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે। આગામી સમયમાં રથયાત્રા સરકારની કોરોનાને લઈ આપવામાં આવેલી ગાઈડલાઈન મુજબ નીકળશે। ત્યારે આજે રાતના રામજી મંદિરથી ભગવાન જગન્નાથને આદેશનગર સ્થિત મામાના ઘરે લઈ જવામાં આવ્યા હતા। રામજી મંદિરથી આદેશનગર ભગવાનના મોસાળ ભગવાનને વાતે ગાતે લઈ જવામાં આવ્યા હતા। ભગવાનનું મોસાળમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભગવાનની આરતી ઉતારીને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। હવે આગામી 21 જૂનથી ભગવાનને પરત રામજી મંદિર લઈ જવામાં આવશે અને 23 જૂનના અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 30મી શોભાયાત્રા નીકળશે। ડીસા તાલુકાના રતનપુરા ગામે ગઈકાલે મોડી સાંજે સગા પુત્ર અને માતા સાથે ઘરના મોભીને મળીને મોતને ઘાટ ઉતારતા બિલ્ડી પંથકમાં કળિયુગના શ્રવણ અને મૃતકની પત્ની સામે લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે। ડીસા તાલુકાના મુડેઠા ગામના વતની અને હાલ ડીસા તાલુકાના રતનપુરા ટેલિફોન એક્સિસની બાજુમાં રહેતા 55 વર્ષીય પરમાર શંકરભાઈ વશરામભાઈને તેમના પરિવાર સાથે શનિવારે મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થતાં આવેશમાં આવેલા તેમના પુત્ર નરેશ પરમાર અને તેમની પત્ની શાંતાબેન પરમારે શંકરભાઈ પરમાર પર હુમલો કરીને ધોકા વડે ગળદાપાટુનો માર મારવા ઉપરાંત ગળાના ભાગે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો। ત્યારબાદ આ ઘટનાને છુપાવવા માટે આ માતા અને પુત્રએ શંકરભાઈ પરમારની લાશને દોરડા વડે બાંધી દઈને લાશને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે નરેશ અને શાંતાબેનની આખરી પૂછપરછ કરતાં માતા અને પુત્રએ શંકરભાઈની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। આ ઘટનાને પગલે મૃતકના અન્ય એક પુત્ર પ્રવીણ પરમાર, તેની માતા અને તેના ભાઈ સામે પીડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પીડી પોલીસે શંકરભાઈ પરમારના મૃત્યુનું પોસ્ટમોર્ટમ કરી તેમના મૃતદેહને તેમના પરિવારના હસ્તક કર્યો છે। જ્યારે શંકરભાઈની હત્યા કરનાર શંકરભાઈની પત્ની શાંતાબેન પરમાર અને પુત્ર નરેશ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે સમય થયો છે એક વિરામનો, વિરામ બાદ જોઈશું। બનાસડેરીએ કોરોના વાયરસ દરમિયાન દર્શાવી માનવતા, કોરોના કાળ દરમિયાન ફરજ બજાવનાર બનાસડેરીના કર્મચારીને ચૂકવ્યો વધારાનો પગાર। ડીસા સાહેબના વતની કાંતાબેન હુંડિયાએ સૌને ચોંકાવ્યા, કોઈને પણ કયા વગર શંકેશ્વર જઈને લઈ લીધી દીક્ષા। અને 14 જૂન પર યોજાતા આંતરરાષ્ટ્રીય રક્તદાતા દિવસ પર જુઓ બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। મિટાઓ બાર્ડ કરાવો કોબરા વાડના થાંભલા।
વિરામ બાદ વધુ સમાચારોમાં. સમગ્ર દેશ અને વિશ્વ જ્યારે કોરોના સંકટનો સામનો કરી રહ્યું છે અને અનેક ખાનગી તેમજ અન્ય સંગઠનોએ પોતાના કર્મચારીઓના પગાર પણ કાપી લીધા છે, તે સંજોગોમાં એશિયાની નંબર વન ડેરી બનાસ ડેરીએ તેના સમગ્ર કોરોના વોરિયર્સ કર્મચારીઓને એક પગાર વધારાનો આપીને માનવીય અભિગમ અપનાવ્યો છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર બનાસ ડેરીના કર્મચારીઓએ કોરોના સંકટમાં પણ સંઘર્ષપૂર્ણ વાતાવરણમાં અને પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર કામ કરીને પશુપાલકોનું એક પણ દિવસનું દૂધ ઘેર રહેવા દીધું નથી. પરિણામે બનાસ ડેરીએ તેના દૂધ ઉત્પાદકોને કોરોના મહામારીના આ 3 મહિનાના દરમિયાન 2000 કરોડ રૂપિયાનું ચુકવણું કરી શકી છે. આમ બનાસ ડેરીના કર્મચારીઓ દૂધ ઉત્પાદકો અને વપરાશકર્તાઓ માટે કડીરૂપ બન્યા છે. કોરોનાની આ મહામારી અને લોકડાઉન વચ્ચે લોકો પોતાના ઘરમાં હતા ત્યારે આ લોકડાઉનના સમય દરમિયાન 3 મહિનાના સમયગાળામાં બનાસ ડેરીએ તેના પશુપાલકોના દૂધના બદલામાં 2000 કરોડ કરતાં વધારે નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવ્યા છે. આ ત્યારે થઈ શક્યું કે સૌ કોઈ પોતાના ઘરમાં હતા ત્યારે બનાસ ડેરીના અધિકારી કર્મચારી તેમણે રાત દિવસ મહેનત કરીને પશુપાલકોનું દૂધ એક પણ દિવસનું બંધ ન રહે અને તેનું વેલ્યુ એડિશન બની અને શેક ગ્રાહકો સુધી પહોંચાડવાનું કામ એમણે કર્યું અને તેના કારણે કરીને પશુપાલકો સુધી અમે આ નાણાં પહોંચાડી શક્યા. 2000 કરોડ કરતાં વધારે રૂપિયા પહોંચાડી શક્યા અને આજે પણ એ કન્ટિન્યુ દર મહિને 700 કરોડ કરતાં વધારે રૂપિયા અમે તેમના એકાઉન્ટમાં બનાસ ડેરી આપી રહી છે. તો એમના પુરુષાર્થ બદલ બનાસ ડેરીનું બોર્ડની મિટિંગ મળી હતી અને તેમાં અમે નિર્ણય કર્યો કે આ કર્મચારી અધિકારીઓના પુરુષાર્થ બદલ એમણે જોખમ પોતાના પરિવારની ચિંતા કરવાની જગ્યાએ જિલ્લાના પશુપાલકોની ચિંતા કરી છે, તો તે માટે અમે એક પગાર એક્સ્ટ્રા આપવા માટેનો નિર્ણય કર્યો છે અને તેના માટે એના એકાઉન્ટમાં એ નાણાં બનાસ ડેરીએ એને જમા પણ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે કર્મચારીઓને વધારાનો એક પગાર ચૂકવતા રૂપિયા 11 કરોડ 7 લાખ જેટલી રકમ બનાસ ડેરીના કર્મચારીઓને ફાળે જશે. ડીસા તાલુકાના તાલેગંજ ગામના પ્રકાશભાઈ ધુડાભાઈ પાનકુટા પોતાના ખેતરમાં બાજરીની અંદર દુર્ગંધ મારતા ખેતરમાં તપાસ કરતા કોઈ અજાણા ઈશ્વરની લાશ પડી હોવાનું જાણવા મળતા ખેતર માલિકે ભીરડી પોલીસને જાણ કરતા ઇન્ચાર્જ પીએસઆઈ SER એ ઘટનાસ્થળે જઈ મૃતકની લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે ભીરડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. જે મૃતકની લાશના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા લાખણી તાલુકામાં મોટા કાપરા ગામનો ઠાકુર પિન્ટુજી સગરામજી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવક છેલ્લા 4 દિવસથી ઘરેથી નીકળ્યો હોવાનું તેના પરિવારજનો જણાવી રહ્યા છે. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ થતા ભીરડી પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા. પોલીસે મૃતનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતને તેમના વાલી વારસને સોંપ્યો હતો. દાંતીવાડાના ગામોમાં સામાન્ય વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે. શનિવારે થયેલા સામાન્ય વરસાદથી લાઇટ કુલ થઈ જતા સ્થાનિક લોકોમાં વીજ વિભાગની બેદરકારી સામે રોષ જોવા મળી રહ્યો છે. જોકે 2 દિવસ પહેલા વરસાદનું જોરદાર ઝાપટું પડ્યું હતું, જેને લઈને જયગોલ ફીડરની વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. કદાચ સાવચેતીના ભાગરૂપે વીજ તંત્રએ પાવર બંધ કરી દીધો હોય, પરંતુ વરસાદ રોકાયાને કલાકો વીતી જવા છતાં વીજ પુરવઠો કાર્યરત ના થતા લોકોને કાળઝાળ ગરમીમાં શેકાવવાનો વારો આવ્યો હતો. હું દાંતીવાડા તાલુકાના જેગોલ ગામની અંદર છેલ્લા 1 મહિનાથી જેગોલ ગામની અંદર 66 KV સબસ્ટેશન હોવા છતાં છેલ્લા 1 મહિનાથી લાઇટનો ખૂબ જ મોટો પ્રશ્ન ઉદ્ભવ થયો છે. છેલ્લા 1 મહિનાની અંદર કોઈ મોટો વરસાદ કે વાવાઝોડાની કંઈ જ થયું નથી, તેમ છતાં વારંવાર દિવસની અંદર 2 થી 4 કલાક સુધી લાઇટનો કાપ રહે છે. થોડી વાર લાઇટ આવે છે જાય છે, દિવસના 4-4, 5-5 કલાક સુધી લાઇટનો કાપ રહે છે અને લાઇટ ના હોવાના લીધે પાણીના પણ પ્રશ્ન ઉદભવે છે. આ કોરોના મહામારીની અંદર માણસો જ્યારે બહાર જવાનું ટાળતા હોય અને ઘરે હોય અને ઘરે હોય તો પણ જ્યારે લાઇટનો હોતી નથી, માણસ જમવા બેસે થાકી પાકી ઘરે આવે અને અહીંનો વિસ્તાર જે ખેતીવાડી અને પશુપાલન ઉપર નિર્ભર છે, જ્યારે માણસને લાઇટ નથી હોતી ત્યારે તે મહા મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. એટલે મારી આપણા મીડિયાના માધ્યમથી હું મહેશભાઈના માધ્યમથી કહેવા માંગુ છું, સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું, UGVCL GAB દરેક અધિકારીઓ માનનીય ધારાસભ્યશ્રીને પણ આ વિશે જાણ કરેલ છે બરાબર, એટલે આમાં જલ્દીથી જલ્દી આ પ્રશ્ન સોલ્વ થાય અને લાઇટની બાબતે જલ્દીથી જલ્દી આ મુશ્કેલીમાંથી બહાર નીકળે એ જ મારી વિનંતી છે. ડીસા તાલુકાના લોરવાડા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારના સમયે રોડની સાઈડમાં ટ્રેલર ઉભું હતું ત્યારે ગાંધીધામથી ઉત્તરપ્રદેશ તરફ જઈ રહેલી કોલસી ભરેલા પાતલા ભાગે ધડાકા સાથે અથડાતા ટ્રેલરનું કેબિનમાં કચરગાણ વળી જતા 3ને ઈજા થવા પામી હતી. એક યુવકનો પગ કપાયો હતો, જેમાં 3 ઈસમો ઉત્તરપ્રદેશના તાલુકાના તિલર ગામ રામપુરાવાળા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે બેડી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ટ્રક ડ્રાઈવરને વધુ ઈજાઓ હોવાથી ઓપરેશન કરવાની જરૂર પડતા લોહીની જરૂર હતી, પરંતુ આ યુવક પરપ્રાંતિય હોવાથી કોઈ લોહી આપવા તૈયાર ન થતા બેડી પોલીસ કોન્સ્ટેબલ સમીર ખાન બિહારીએ લોહી આપીને કોઈકની જિંદગી બચાવી હતી. આ ડ્રાઈવરને વધુ સારવાર માટે ત્રણેયને પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જૈન ધર્મમાં દીક્ષાને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે અને દીક્ષા લેનાર જાહેર જીવનનો ત્યાગ કરી જીવનની તમામ મોહ માયાને છોડી મૂકે છે. જૈન ધર્મમાં જે રીતે દીક્ષાનો સંસ્કાર ખરેખર ખૂબ જ કઠિન છે, કારણ કે સત્યની શોધમાં મોક્ષ મેળવવા માટે તમામ મોહ માયાને જીવતા જીવ ત્યાગ કરવો ખૂબ જ કઠિન છે. ત્યારે આજે ડીસાના વતની કાંતાબેન હુંડિયાએ સમાજ તો દૂર પરંતુ પરિવારના તેમના પુત્રને જાણ કર્યા વગર શંકેશ્વર ખાતે દીક્ષા લઈ લીધી છે. કાંતાબેન કાંતિલાલ હુંડિયા 2 દિવસ અગાઉ તેમના પતિ કાંતિભાઈ સાથે પવિત્ર જૈન તીર્થ એવા શંખેશ્વર ગયા હતા અને આજે કોઈને પણ જાણ કર્યા વગર એકદમ સાદગીથી પરમાત્માનો માર્ગ અપનાવવા માટે દીક્ષા લઈ લીધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાંતાબેન આટલું મોટું પગલું ઉઠાવી ત્યારે તેમણે પોતાના પુત્રને પણ જાણ કરી નથી. તેમનો પુત્ર સુરેશ અત્યારે ડીસામાં છે અને કાંતાબેન હુંડિયાએ આજે શંખેશ્વરમાં દીક્ષા લઈ લીધી છે. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર આજે કાંતાબેન હુંડિયાએ જૈન સમાજના અણમોલ સંસ્કારોમાં એક એવા દીક્ષા સંસ્કારને ગ્રહણ કર્યા છે, ત્યારે જૈન સમાજ આજે કાંતાબેનને નમન કરી રહ્યા છે. હવે સમય છે ફરી એક વિરામનો, વિરામ બાદ જોઈશું. અને 14 જૂન પર યોજાતા આંતરરાષ્ટ્રીય રક્તદાતા દિવસ પર જુઓ બીકી ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકી ન્યૂઝ ચેનલ. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકાર ની સબસિડી માન્ય સંસ્થા ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. હેમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, એમએસસી સીએ એન્ડ આઈટી એમસીએ એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઈડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, અપડેટેડ કમ્પ્યુટર લેબ, ફુલ્લી વાઈફાઈ કેમ્પસ, ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક, ટ્રેમેન્ડસ ઓપોર્ચ્યુનિટીઝ ઓન ધ ડિજિટલ ઇન્ડિયા. I see innovation. I feel experience. Department of Computer Science, Hem Chandracharya, Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ ફરી વધુ સમાચારોમાં.
14 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય વિશ્વ રક્તદાતા દિવસ ત્યારે આજના દિવસે દાણેરા ખાતે રક્તદાન શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 61 જેટલા રક્તવીરોએ રક્તદાન કર્યું હતું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાણીતા જીવવિજ્ઞાન અને ભૌતિકશાસ્ત્ર ઓસ્ટ્રેલિયાના કાર્લ લેન્ડસ્ટાઇનરની યાદમાં તેમના જન્મદિનના અવસરે રક્તદાનને પ્રોત્સાહન કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત દેશની વાત કરવામાં આવે તો WHO નામના માપદંડ અનુસાર ભારતમાં વાર્ષિક 1 કરોડ રક્તદાનની બોટલની જરૂરિયાત હોય છે તેની સામે 75 લાખ જેટલી રક્તની બોટલનું રક્તદાન કરવામાં આવે છે એટલે કે દર વર્ષે લગભગ 25 લાખ રક્તની બોટલો હજુ પણ અછત છે અને તેના લીધે સેંકડો દર્દીઓ દમ તોડી રહ્યા છે ભારત દેશની વસ્તી 1.25 અરબ છે તેની સામે રક્તદાતાઓનો આંકડો તેના 1% બરાબર પણ નથી ભારતમાં કુલ રક્તદાનનું માત્ર 49% રક્તદાન સ્વૈચ્છિક હોય છે મોટાભાગના લોકો રક્તદાન આપવાથી ડરતા હોય છે આ જ પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પણ જોવા મળતી હતી ગામડા લોકો હોય કે ધાનેરા શહેરના રક્તદાન શું હોય એ પણ લોકો સમજતા ન હતા જેના કારણે મોટાભાગે ડિલિવરી સમયે મહિલાઓનું મોત થતું હતું આજથી 8 વર્ષ પહેલા માનવ સેવા સંગઠનનો ઉદય થયો હતો ધાનેરાના સેવાભાવી યુવકો એ સાથે મળી રક્તદાન કરવાની શરૂઆત કરી છે જ્યાં થકી વર્ષ દરમિયાન રક્તદાન શિબિર તો યોજાય છે સાથે આજ દિન સુધી 2500 જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આ સંગઠન આગળ રહ્યું છે ધાનેરા તાલુકાના ભલાભાઈ કે જેમને કેન્સરની બીમારી હતી અને સારવાર દરમિયાન લોહીની ખૂબ જ જરૂર હતી અને એ સમયે માનવ સેવા સંગઠન દ્વારા 2 વર્ષ દરમિયાન 170 જેટલી રક્તની બોટલોની વ્યવસ્થા ભલાભાઈના સ્વાસ્થ્ય માટે કરી આપી હતી જેના થકી આજે ભલાભાઈનું સ્વાસ્થ્ય સારું છે અને પોતાના સાથે વીતેલી કઠિન સમયને યાદ રાખી આજે પોતાની હોટેલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું માનવ સેવા સંગઠનના સૌજન્યથી આજે ભલાભાઈના પરિવાર તેમજ સગા સંબંધીઓએ રક્તદાન કરી 61 રક્તની બોટલનો લોકોને જીવ બચે તે માટે ભેટ કરી હતી ભલાભાઈએ બીકેનું સેનાને લોહીની જરૂરિયાત અને લોહીના દાન થકી મળેલ જીવનદાન વિશે માહિતી આપી હતી મારે પોતાને કેન્સરની તકલીફ હતી પેશાબની ગુઠળી મગા એના લીધે પેશાબ દ્વારા ગુંદર નીકળે છે મહિને 4 બોટલ મહિને 8 બોટલ ગમે ત્યારે કેટલી જરૂર પડે એનું નક્કી નહોતું 2 વર્ષમાં લગભગ 160-170 આસપાસ બોટલની જરૂર પડી અને મિત્ર સર્કલ દ્વારા માનવ સેવા સંગઠને બધી બોટલોની મને વ્યવસ્થા પૂર્ણ કરી હતી જ્યારે ધાનેરામ લેબોરેટરીઓ બ્લડ બેંકો નહોતી ત્યારે પણ ડીસા પાવમૂર્તિ સંગઠન દ્વારા સહયોગ દ્વારા બ્લડની બોટલો મળી પૂરી કરવામાં એમાંથી મારું જીવન ચરિત્ર બચ્યું એ તેનાથી પ્રોત્સાહિત થઈ અને મેં પણ આ સહયોગનું કાર્ય આજે કર્યું સેવા બીજાને પણ પરિણામ મળે કે આપણે પણ બ્લડ બીજાને આપી આપણું આપેલું પોતાનું જીવન બચાવી ઘણા લોકો પોતાની મેળે સમજી જતા હોય છે કે રક્ત આપવાથી શરીરમાં અશક્તિ આવે છે રક્તદાન કરવાથી શરીર નબળું પડે છે અને તે લોહી પાછું મેળવવામાં મહિના લાગી જાય છે એટલું જ નહીં લોકોમાં એ ભ્રમ પણ વ્યાપેલો હોય છે કે નિયમિત લોહી આપવાથી લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી બને છે અને એ વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ જલ્દી બનતા હોય છે આ પ્રકારના ભ્રમના કારણે લોકો રક્તદાનનું નામ સાંભળીને જ આંખ આડા કાન કરી દે છે જોકે ધાનેરા શહેરના ભૂપતભાઈ ઠાકોર કે જેમની ઉંમર 53 વર્ષની જ છે છતાં અત્યાર સુધી 108 વખત રક્તદાન કરી ધાનેરા તાલુકામાં સૌથી વધારે રક્ત આપનારની નામાવાડીમાં ભૂપતભાઈનું નામ સૌથી મોખરે છે ભૂપતભાઈ છેલ્લા 35 વર્ષથી નિયમિત રીતે રક્તદાન કરે છે આજે પણ રક્તદાન શિબિરમાં પહોંચી 108 વાર રક્ત આપ્યું છે રક્ત આપવાથી કંઈ નથી થતું સાંભળો રક્તવીર ભૂપતભાઈને કે 108 વાર રક્ત આપ્યા પછી પણ આજે તેઓ સરળતાપૂર્વક પોતાની ડ્રાઇવિંગના વેરસ સાથે કામ કરી રહ્યા છે અને હું જીપ ડ્રાઇવિંગ કરતો હતો એ વખતે મને એવું લાગતું હતું કે ભાઈ એ વખતે બેંકો નહોતી તો એમના સગાવાલા દર્દીના સગાવાલા આવે અને એમના સાથે કોઈ હોતું નહીં તો મને એવું લાગતું કે ભાઈ ખરેખર આ લોહી આપવું જરૂરી એટલે એ બધું હું બ્લડ આપવાનું ચાલુ કર્યું કે લગભગ મારા અંદાજે 85-86 સાલ હશે મને વધારે ખ્યાલ નથી કે ભણેલ નથી એના સર તો એ વખતે એમ થયું હતું કે ભાઈ આજના જવાનો નથી હાલતા પણ ખરેખર અમારે આપવું જોઈએ એમના સગાવાલા એ ટાઈમમાં ના પાડતા ડરતા કે ભાઈ લોહી આપશું તો કંઈક થશે પણ એવું ખરેખર કશું થતું નહોતું અને થતું બી નથી આજ હું 107મી વાર ને આજ 8મી વખત આવ્યું 108 વખતમાં અને મને બધી રીતે આમ સેવા કરવાનો મોકો મળ્યો અને આત્મા અને મનથી ખૂબ શાંતિ પણ રહે છે અને એવું મનમાં એમ થાય કે આપણે કોકની સેવા કરી છે કેટલી ઉંમરથી હશે તમારી ઉંમર 53 વર્ષ શરૂઆત ક્યારથી કરી એમ કેવી રીતે એમ કોઈ બનાવ બનાવ શરૂઆત હું માલોત્રાનો એક ત્યારે જીપ ચલાવતો એ વખતે પેશન્ટ લઈને ગયો હતો પાલનપુર એને પસળીને બધું બહાર નીકળી ગયું હતું એ વખતે લોહીની જરૂર પડી હતી એમના સગાવાલા પાલનપુર હતા કોઈ આપ્યું નહીં અને પછી મેં કીધું ચલો હું આપી દઉં મારું વજન થોડું ઓછું હતું
પણ એ વખતે ચલાવી લીધું અને આપ્યું મને, શરૂઆત ત્યાંથી કરી, એટલે મને એવું થયું કે ખરેખર આપતા જ રહેવું જરૂરી છે. કેટલું આપ્યું છે? લગભગ 107-108મી વખત આપ્યું. 108મી વખત આ છે. તંદુરસ્તી કેવી રહે બ્લડ આપે? તંદુરસ્તી બિલકુલ જે છે, હું સતત હાલ બી ડ્રાઇવિંગ કરું, હું ટ્રક ચલાવું, 300-400 કિલોમીટર લોકલ એવરેજમાં ચલાવું, એટલે બી કશું તકલીફ થતી નથી. આ તો બધાને ખોટે મનમાં એ ભય અને ગ્રંથિ થઈ ગઈ કે લોહી આપવાથી આપણું શરીર વધી જશે, ઘટી જશે, કે આવું થશે, કે આ માનસિક અશક્તિ આવશે, એ તો માનસિકતાથી આવે છે, બાકી કંઈ શરીરને કંઈ થતું જ નથી. આજે વિશ્વ રક્તદાન દિવસ સમાજમાં રક્તદાનને લઈને ફેલાયેલા ભ્રમણને દૂર કરવાનો છે. જીવનમાં કોઈનો જીવ પણ બચાવી પુણ્યનું કામ કરવું હોય તો તે રક્તદાન કરી શકાય છે. આજની આ શિબિર થકી રક્તદાન કરતા રક્તવીરોને પણ પ્રોત્સાહિત કરી તેમને પ્રમાણપત્ર તેમજ ભેટ અપાઈ હતી. ધાનેરા શહેરની વ્હાઇટ ક્રોસ વોલેન્ટરી બ્લોક બેંકના સહયોગ થકી 61 બટર રક્તદાન થયું હતું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચારો ફરી એકવાર. જિલ્લામાં જમાવી રહ્યો છે શકંજો. જિલ્લામાં આજે દિયોદરમાંથી આવે વધુ એક પોઝિટિવ કેસ, તો અમદાવાદ સારવાર માટે લેવા ગયેલા ડીસાના એક આધીનનો રિપોર્ટ પણ પોઝિટિવ. બનાસડેરીએ કોરોના વાયરસ દરમિયાન દર્શાવી માનવતા, કોરોના કાળ દરમિયાન ફરજ બજાવનાર બનાસડેરીના કર્મચારીને ચૂકવ્યો વધારાનો પગાર. ડીસા શહેરના વતની કાંતાબેન હુંડીએ સૌને ચોંકાવ્યા, કોઈને પણ કયા વગર શંકેશ્વર જઈને લઈ લીધી દીક્ષા. અને 14 જૂન પર યોજાતા આંતરરાષ્ટ્રીય રક્તદાતા દિવસ પર જુઓ મિકી ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.